મગફળીની નિકાસ પર ઇન્સેન્ટિવ ન મળવા હોવાની તેઓએ રજૂઆત પત્રમાં કરી છે પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે સૌરાષ્ટ્રમાં મગફળીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે પરંતુ તેનો પૂરતો ભાવ મળતો નથી આપણે જણાવી દઈએ કે વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે છે ને જ દરમિયાન સમાચાર મળી રહ્યા છે કે સૌરાષ્ટ્ર ઓઇલમિલ એસોસિએશનના પ્રમુખ સમીર શાહ દ્વારા વડાપ્રધાનને એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં તેઓએ કહ્યું છે કે સૌરાષ્ટ્રમાં મગફળીનું તો મોટા પાય ઉત્પાદન થાય છે પરંતુ યોગ્ય ઇન્સેન્ટિવ નથી મળતું યોગ્ય ભાવ નથી મળતા આ બાબતોનો ઉલ્લેખ તેઓએ પત્રમાં કર્યો છે મહત્વપૂર્ણ સમાચાર અત્યારે રાજકોટથી મળી રહ્યા છે કે જ્યાં સમીર શાહ દ્વારા લખવામાં આવ્યું છે સમીર શાહ સૌરાષ્ટ્રમાં પર ઇન્સેન્ટિવ નથી મળતું અને યોગ્ય ભાવ નથી મળતા પૂરી જાણકારી આપેલા છે અમારા સંવાદદાતા ગૌરવ દવે ગૌરવ સમીર શાહ દ્વારા વડાપ્રધાનને જે પત્ર લખવામાં આવ્યો છે કઈ કઈ મહત્વપૂર્ણ બાબતો આ પત્રમાં લખાય છે વિધિ જે સોમાના જે પ્રમુખ શાહ છે તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને એક પત્ર લખીને પોતાની જે રજૂઆત છે તે રજૂઆત રજૂ કરી છે કારણ કે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ઉત્પાદન મગફળીનું થતું હોય છે અને મગફળીના નિકાસ પર ઇન્સેન્ટિવ ન મળતું હોવાની તેમની જે રજૂઆત છે તે રજૂઆત આ પત્ર દ્વારા કરવામાં આવી છે સૌરાષ્ટ્રમાં જે તમામ જે ઉત્પાદનો ખેડૂતો કરે છે તેમાં મોટા ભાગના ઉત્પાદનોના નિકાસ પર જયારે સરકાર દ્વારા ઇન્સેન્ટિવ આપવામાં આવતું હોય છે ત્યારે મગફળીના નિકાસ પર ઇન્સેન્ટિવ આપવામાં ન આવતું હોવાનું અને જે પૂરતા જે ભાવ મળતા ન હોવાનું પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના દરેક વસ્તુની નિકાસ પર જે રીતે ખેડૂતોને ઇન્સેન્ટિવ મળે છે તે રીતે મગફળીમાં પણ ઇન્સેન્ટિવ આપવામાં આવે અને ખેડૂતોને પૂરતા ભાવ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આભાર ગૌરવ તમામ જાણકારી બદલ તો કેટલીક મહત્વપૂર્ણ રજૂઆતો સમીર શાહ દ્વારા પત્રમાં કરાય જે પત્ર તેઓએ લખ્યું વડાપ્રધાન